हेलो नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा हूँ नीलकंठ पंडित, ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, आज आपने धोरण 12 कॉमर्स में एसएससी विषय की अंदर विभाग नंबर 1 जेमा आपणे चैप्टर नंबर 2 भणी रह्या छे वहां आपण आगळ वधीए। तो खास अगाउ आपणे सरकारी विभागों जाहिर उपयोगी सेवाओं विषयना पत्रों विषय बात करी, त्यार पछीनो जे त्रीजो अने छेलो जे मुद्दो छे એના વિશે આજે આપણે વાત કરીએ, સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર। તો વિદ્યાર્થી મિત્રો, સ્થાનિક સંસ્થાઓ સાથે પત્ર વ્યવહાર કઈ રીતે કરવામાં આવે, સ્થાનિક સંસ્થાઓ કઈ હોય, તો આપણે એ જાણવું પડે કે સ્થાનિક સંસ્થાઓમાં કઈ કઈ સંસ્થાઓનો સમાવેશ છે થાય છે। તો ચાલો જોઈએ સ્થાનિક સંસ્થાઓને। પહેલા તો સ્થાનિક સ્વરાજની સંસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે। સ્થાનિક સંસ્થાઓ જે છે એને કયા નામે ઓળખવામાં આવે છે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ। તો આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એ કઈ કઈ છે? એ તમારા ગામમાં પણ છે, હા તમે શહેરમાં રહો તો શહેરમાં પણ છે। તો ચાલો જોઈએ કઈ કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે। તો ખાસ સ્થાનિક જે સંસ્થાઓ છે એ તરીકે બિન સરકારી સેવાભાવી સંસ્થાઓ પણ કાર્ય કરતી હોય છે, કે જે સરકારી નથી પણ સેવાના હેતુથી કામ કરે છે। બીજું, નિઃશુલ્ક કે રાહત દરે સેવા આપતા જે ખાનગી સંકુલો છે એ પણ ખાસ સ્થાનિક સંસ્થાઓ તરીકે આપણે એને ઓળખીએ છીએ, અને સહકારી મંડળીઓ જે છે એને પણ આપણે સ્થાનિક સંસ્થાઓ તરીકે ગણાવી શકીએ। તો ખાસ નંબર 1 બિન સરકારી સેવાભાવી સંસ્થાઓ, નિઃશુલ્ક કે રાહત દરે સેવા આપતા જે ખાનગી સંકુલો છે એ, અને નંબર 3 સરકારી મંડળીઓને પણ આપણે ખાસ કરીને સ્થાનિક સંસ્થાઓ તરીકે ઓળખાવી શકીએ। બીજું, આપણે એને નામ આપ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે પણ તમે એને ઓળખાવી શકો, તો એને આપણે અલગથી જોઈએ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કઈ છે। તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સૌપ્રથમ તો ગ્રામ પંચાયતો। વિદ્યાર્થી મિત્રો, ગ્રામ પંચાયત ગામડાઓની અંદર ગ્રામ પંચાયતો છે આવેલી હોય છે, ત્યારબાદ તાલુકા પંચાયતો તાલુકાની અંદર, જિલ્લા પંચાયતો જિલ્લાની અંદર, તો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત, પછી નગરપાલિકાઓ જે પણ આપણે જોઈએ છીએ તાલુકા લેવલે કામ કરતી હોય છે, મહાનગરપાલિકાઓ જે જિલ્લા લેવલે છે કામ કરતી હોય છે। તો આમ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓનો સમાવેશ સેવા થાય છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં। તો ખાસ યાદ રાખવાનું, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કઈ કઈ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવે છે જોયું આપણે, ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ, આવી સંસ્થાઓનો સમાવેશ છે ખાસ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં થાય છે। હવે આ તમામ જે કઈ સંસ્થાઓ છે એ સંસ્થાઓ સાથે કઈ કઈ બાબતો માટે આપણે પત્ર વ્યવહાર છે કરવાનો હોય છે, તો પત્ર વ્યવહાર કઈ કઈ બાબતો માટે આ સંસ્થાઓ સાથે કરવામાં આવે, તો નંબર 1 જાહેર ઉપયોગી સેવાઓ જે છે એ મેળવવા। તમે જે કઈ જાહેર સેવાઓ છે એ સેવાઓ તમારે મેળવવી છે તો તમે એને પત્ર છે લખશો। ત્યાર પછી મળતી જે સેવાઓ છે, જે કઈ તમને જાહેર ઉપયોગી સેવા છે એ મળે છે, કોઈ સફાઈનો પ્રશ્ન છે, કોઈ પાણીનો પ્રશ્ન છે, તો જે કઈ સેવાઓ છે એની ફરિયાદ કે તમારે એને બિરદાવવા છે, ખાસ કરીને નગરપાલિકા કે મહાનગરપાલિકા કે ગ્રામ પંચાયતની કોઈ સેવાનો આપણે જે લાભ લઈએ છીએ તો એની ફરિયાદ કરવી હોય તમારે, તો પણ તમે એને પત્ર લખશો અને એને બિરદાવી હોય, એટલે કે એનું કાર્ય છે સરાહનીય હોય, નગરપાલિકાનું કામ મહાનગરપાલિકાનું કામ તાલુકા પંચાયત ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયતનું, તો પણ તમે એને બિરદાવવા માટે પણ પત્ર છે લખતાવો છો। આમ જાહેર હિતને લગતી જે કઈ બાબતો છે એમાં એવું કદાચ ધ્યાન દોરવું હોય કે આ અહીંયા આગળ આ રીતે દબાણ છે એ થઈ રહ્યું છે, અથવા તો રોડ સાંકડા થઈ રહ્યા છે દબાણને લીધે એવું થાય છે, તો એ દબાણ હટાવવાનો જે કઈ ધ્યાન દોરવા માટેનો પત્ર છે એ પણ તમે જે તે વિભાગને લખી શકો, જે તે સંસ્થાની જે કઈ કાર્યપ્રણાલી છે એના વિશે તમે સૂચનો અંગે પણ પત્ર વ્યવહાર કરી શકો, જે તે સંસ્થા વિશે કોઈ સંસ્થા છે એ કામ કરે છે એની કાર્યપ્રણાલી વિશે તમારે કોઈ સૂચન કરવું છે, અથવા તો એ જે કઈ કામ કરે છે એનું કોઈ પ્રદૂષિત
એની કોઈ વસ્તુ જાહેર જળાશયમાં જતી હોય તો એના વિશે ધ્યાન દો તો પણ તમે પત્ર એના સૂચન વિશે પણ પત્ર તમે લખી શકો. ત્યારબાદ જુદા જુદા પ્રમાણના પ્રકારના દાખલાઓ કઢાવવા માટે, તો ખાસ આપણે જોયું છે આવકનો દાખલો કઢાવવા માટે આપણે નગરપાલિકા છે, ગ્રામ પંચાયત છે, અલગ અલગ સંસ્થાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે આવી ઘણી બધી આવા દાખલાઓ જે છે આપણે ઘડાવવાની જરૂર પડતી હોય છે, તો એના માટે પણ આપણે પત્ર વ્યવહાર છે કરતા હોઈએ છીએ. જે તે વિભાગના જે તે વડાઓ કે અધિકારીઓને સંબોધીને આપણે પત્ર વ્યવહાર છે કરવો જોઈએ. તમે જે વિભાગને પત્ર લખવા માંગો છો વિભાગના વડાનું નામ કે જે તે અધિકારીનું નામ એનું સંબોધન સાથે તમારે પત્ર વ્યવહાર છે કરવાનો હોય છે. તો આ રીતે પત્ર વ્યવહાર છે ખાસ થતો હોય છે. સાથે સાથે પત્ર સાથે તમારે જરૂરી દસ્તાવેજો છે કે જોડવા પડે. કોઈ તમે દાખલા તરીકે આવકનો દાખલો કઢાવવા જાઓ છો તો તમારી આવક કેટલી છે તો એ બતાવવા માટે તમારી આવકનું પ્રમાણપત્ર તમે ત્યાં રજૂ કરી શકો, સેલરી સ્લિપ છે રજૂ કરી શકો. તો જરૂરી દસ્તાવેજો જોડવા પડે. તેને સંલગ્ન અલગ અલગ જે કઈ ફોર્મ આવતા હોય એ ફોર્મ પણ ભરવા પડતા હોય છે અને પછી તમને જે તે એવા દાખલાઓ છે કાઢી આપતા હોય છે. પછી એના માટે અરજી કરવી પડે. ત્યારબાદ નિયમાનુસાર જો કોઈ ફી લાગુ પડતી હોય તો તમારે ફી પણ ભરવી પડે. કોઈ પણ દાખલા માટે તમારે ફી લાગુ પડતી તો ફી ભરવી પડે. દાખલા તરીકે જન્મનું પ્રમાણપત્ર મેળવવું છે તો એની જરૂરી ફી થતી હોય તમારે ફી ભરી અને પ્રમાણપત્ર તમને જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એ પૂરી પાડતી હોય છે. ત્યારબાદ રજૂઆત તમારી કેવી હોવી જોઈએ, ખૂબ જ સ્પષ્ટ અને પાછી કેવી મુદ્દાસર હોવી જોઈએ, જેથી કરીને તમે જે કઈ લખો છો જે કઈ માહિતી મેળવવા માંગો છો એ સામેવાળો વ્યક્તિ વ્યવસ્થિત રીતે સમજી શકે. તો ખાસ તમારી રજૂઆત સ્પષ્ટ અને મુદ્દાસર. ત્યારબાદ પત્ર આપ્યા પછી તેની એક નકલ અરજદારે રાખવી જરૂરી છે. તમે કોઈ દાખલા તરીકે કોઈ સૂચન કર્યું છે અથવા તો કોઈ જાહેરાતને લગતી બાબતનું ધ્યાન દો તો પત્ર લખ્યો છે. હવે તમે જયારે પત્ર લખો છો ત્યારે એની એક નકલ તમારી પાસે રાખો. અથવા તો આપણે ઘણી વાર જાહેર જે કઈ સંસ્થાઓ છે એને પત્ર વ્યવહાર કરતા હોય છે ત્યારે તમે એક ઓસી નકલ લ્યો છો, એટલે કે એક નકલ એને આપો છો અને બીજી જેની નકલ છે એમાં જે તે વ્યક્તિને તમે નકલ આપો છો એની તમે સહી લ્યો છો અને એની તારીખ છે એ તમે નાખતો છો અથવા તો નખાવતો હોવ છો કે આ તારીખે તમને અમે પત્ર આપેલો છે. તો એની એક નકલ તમારી પાસે રાખવી જરૂરી છે. શા માટે? તો જેથી તમે ભવિષ્યમાં એ અંગે કોઈ પણ સંદર્ભની તમારે જરૂરિયાત છે એ ઉભી થાય તો તમે એનો આધાર છે લઈ શકો. ભવિષ્યમાં જો કોઈ એ જ બાબતને લગતી કોઈ જરૂરિયાત ઉભી થાય તો તમે એ નકલ બતાવી શકો કે જો તમને આ તારીખે અમે રજૂઆત કરેલી છે. તો આ રીતે ખાસ સ્થાનિક સંસ્થાઓ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે પત્ર વ્યવહાર છે કરવામાં આવતો હોય છે. ખાસ અલગ અલગ આપણે વાત કરીએ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કોનો સમાવેશ થાય, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા નો સમાવેશ થાય છે. ત્યાર પછી આપણે જોયું કે જે તે સેવાઓ મેળવવા માટે કોઈ ફરિયાદ કરવા માટે કોઈ કામગીરીને બિરદાવવા માટે કાર્યપ્રણાલી અને પ્રણાલી અંગે સૂચનો, જાહેર રીતે લગતી કોઈ બાબત છે તો એને ધ્યાન દોરવાનો પત્ર છે એ લખતા હોઈએ છીએ. ત્યારબાદ અલગ અલગ પ્રકારના જે કઈ દાખલાઓ આપણે જરૂરી છે એ ઘડાવવા માટે પણ આપણે આ સંસ્થાઓનો સાથે પત્ર વ્યવહાર કરતા હોઈએ છીએ. ત્યારબાદ ખાસ તમે જયારે પત્ર લખો છો ત્યારે જે તે વિભાગના જે તે વડાનું નામ એ અધિકારીઓનું નામ કે એ અધિકારીઓના હોદ્દાને સંબોધીને આપણે પત્ર વ્યવહાર કરવો જોઈએ. તો ખાસ આ જે પત્રો છે એમાં અમુક ઘણી વાર દસ્તાવેજ જોડવા પડતો હોય, જરૂરી ફોર્મ છે તમારે કરવા પડતો હોય, અરજી કરવી પડતી હોય ઘણી વાર તમારે જરૂરી ફી પણ ભરવી પડતી હોય છે. તો એ તમારે એ પ્રમાણે પત્રની સાથે જરૂરી જોડાણ કરવું પડતું હોય છે. ત્યાર પછી આપણે જોયું કે તમારી જે રજૂઆત છે સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જોઈએ અને સાથે સાથે જે કે તમે પત્ર લખો છો એની એક નકલ તમારી પાસે રાખવી જોઈએ, જેના આધારે તમે ભવિષ્યમાં જયારે કોઈ એ મુદ્દાને લઈને વાત કરવા માંગતા હો ત્યારે એનો આધાર લઈ અને તમે એ રજૂઆત છે ફરી પાછી કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્થાનિક સંસ્થાઓના પત્ર વ્યવહાર વિશે પ્રારંભિક માહિતી મેળવી, હવે આગળના પત્રો વિશે આપણે વિગતવાર ચર્ચા કરશું.
थैंक यू।